राजकोट જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદ બાદ વાદળછાયું વાતાવરણ મિશ્ર વાતાવરણ બાદ ધોરાજી હોસ્પિટલમાં અલગ અલગ પ્રકારની બીમારીઓને લઈને હોસ્પિટલમાં લાંબી કતાર જોવા મળી રહી છે। દર્દીઓથી ખાટલાઓ પણ ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। દર્દીઓને પેટમાં દુખવું, તાવ, ઉધરસ, શરદી, ઝાડા ઉલટી જેવી બીમારીઓની ફરિયાદ વધુ પડતી જોવા મળી રહી છે। ઓપીડીમાં 350-400 જેટલી દરરોજ નોંધાઈ રહી છે। जो डॉक्टर राज बेरा, मेडिकल ऑफिसर, गवर्नमेंट हॉस्पिटल ધોરાજી। दिवाळी ना तहेवारों पूर्ण थया बाद हॉस्पिटल में वायरल इन्फेक्शन जेना लीधे झाड़ा उल्टी, ताव वगैरह दर्दियों की संख्या में थोड़ो वधारो जोवा मळी रह्यो छे। उपरांत इंडोर दर्दियों की संख्या में वधारो जोवा मळी रह्यो छे। आपणी हॉस्पिटल में जरूरियात मुजबनी तमाम दवाओ इंजेक्शन अवेलेबल छे। उपरांत लेबोरेटरी संपूर्ण सज्ज छे। હાલ કેટલા ઓપીડી આવે છે સર? કે ફરિયાદો આવે છે? એવરેજ આપણી રોજની ઓપીડી 350-400 રહે છે, જેમાં મોટાભાગના કેસ તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટીના જોવા મળે છે। હાલ વાયરલ ઇન્ફેક્શનના કઈ ફરિયાદો? જે અત્યારે જે મોસ્ટલી તાવ હોય છે એ વાયરલ ઇન્ફેક્શનના લીધે હોય। લોકોને શું આપશો જાગૃતિ માટે? શિયાળાની ઋતુ ચાલુ થઈ રહી છે, જેથી ગરમ કપડાં પહેરવા, પાણી વધારે માત્રામાં પીવું, લીલા ફળ શાકભાજીનો ઉપયોગ વધારે કરવો।